નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા શ્રમનું મૂલ્ય. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાર્તાઓ ખૂબ જ ઉપયોગી છે. નાની નાની વાર્તાઓ બાળકોમાં જ્ઞાન અને નીતિના બીજ વાવે છે. બાળકોને સારા ખરાબ કે પોતાના પ્રકારનો બોધ વાર્તાના માધ્યમથી થઈ જાય છે. વાર્તાઓને બાળકોના વ્યક્તિ વિકાસ તથા સુસંસ્કારોના બીજ વાવવાનું સશક્ત માધ્યમ માનવામાં આવે છે. પહેલા આ કામ દાદા દાદી દ્વારા સહેજ રૂપે થતું હતું, પરંતુ પશ્ચિમની અસર અને સમયના અભાવના કારણે લોકોએ એ તરફ ધ્યાન આપતા નથી. આથી યુગ નિર્માણ યોજનાએ સચિત્ર 12 વાર્તાઓ બાળકોને ભરપૂર મનોરંજન સાથે યોગ્ય માર્ગદર્શન તથા ઉત્તમ પ્રેરણા આપવાનું કાર્ય હાથ ધર્યું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા શ્રમનું મૂલ્ય. ખેતર ખેડ્યા વગર બીજ વાવ્યા. એક ખેડૂતે પોતાના પુત્રને જણાવ્યું કે બેટા, જ્યારે વરસાદ પડશે ત્યારે આપણે બિયારણ વાવીશું. પુત્રે તે વાત યાદ રાખી કે જ્યારે વરસાદ પડે ત્યારે ખેતરમાં બીજ વાવવાના છે. થોડા દિવસો પછી વરસાદ ઋતુ આવી, મુશળધાર વરસાદ પડ્યો. પુત્ર સવાર થતા જ પોતાના ખેતરમાં ગયો અને બીજ વિખેરી દીધા. ખેડૂતને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે માથું ફૂટવા લાગ્યું. તેણે કહ્યું કે બેટા, વરસાદ પડ્યા પછી પહેલા ખેતરને સાફ કરવું પડે છે તથા ખેડવું પણ જરૂરી છે. પછી બીજ વાવવામાં આવે તો જ તે ઉગે છે અને સારો પાક થાય છે. દરેક કાર્ય કરવાની એક રીત હોય છે, તે જાણવી ખૂબ જરૂરી છે. અધૂરી માહિતીથી જે કામ કરવામાં આવે છે તે વ્યર્થ જાય છે.